તો ભલે સાધુ સમાજ ગળે મળ્યો અને વિવાદને ઠારી દીધો, પરંતુ આ વિવાદની ચિંગારી સાવ જ ઠરી નથી. હજુ અંગારા ધગધગે છે અને તેની સાબિતી મળી છે. ત્યારે ગુજરાતના સાહિત્યકારોના સમર્થનથી તેની સાબિતી મળી છે. કટાર લેખક જય વસાવડાએ પણ પોતાને મળેલો લેખન રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. ફેસબુક પેજ પર જય વસાવડાએ પોસ્ટ કરી અને મુરારી બાપુના શબ્દોમાં કોઈ વિવાદ ન હોવાની વાત મૂકી, બાપુ માટે વપરાયેલા અપશબ્દો અંગે નારાજગી પણ વ્યક્ત કરી, સવાલો કર્યા કે આટલા દિવસો બાદ વિવાદ ઉખેડવાનો શું મતલબ છે. મને આઘાત લાગ્યો જે ભાષામાં બાપુ સાથે વાત કરવામાં આવી. અમુક લોકોના જે વિડીયોઝ આવ્યા, અને કમનસીબ ગણો, દુર્ભાગ્ય ગણો, યોગાનુયોગ ગણો, જે ગણો, એમાંથી જે શરૂઆતના વિડીયો આવ્યા, એવી સંસ્થાના આવ્યા, જે સંસ્થાનો એવોર્ડ છે, જેનું નામ લખાયેલું છે, એટલે મને ખરેખર અંદરથી આઘાત લાગ્યો. તોય મેં શરૂઆતની અંદર એકદમ સમતાથી જ વાત કરી, લખી. મને એવો કોઈ રસ નથી કે કોઈનું અમન દુભાઈ, કોઈની આસ્થા બધાની પોતપોતાની અંગત હોય, પણ સનાતન આસ્થા જે છે એ ભારતમાં કંઈ જય વસાવડાએ ઊભું કરેલી નથી ને મોરારી બાપુએ ઊભી કરેલી નથી. એ તો આપણા બધાના જન્મ પહેલાની છે, હજારો વર્ષોથી છે. જે લોકો નાસ્તિક હોય પણ ખાલી કલ્ચરલ રિસર્ચના એંગલથી વિદેશીઓ પણ આવીને જે પુસ્તકો લખી ગયા છે, એમાં શિવની વાત હોય, એમાં માતાજીની વાત હોય, એમાં કૃષ્ણની વાત હોય, એમાં રામની વાત હોય, અને ભારતની સરહદો બહાર વાતો છે, મંદિરો છે, સ્થાપન છે. આ નીલકંઠની વાત કરો, મેં આજે મારી પોસ્ટમાં લખ્યું છે, થાઇલેન્ડની અંદર તમે ઉતરો તો સ્વર્ણભૂમિ એરપોર્ટ ઉપર સમુદ્ર મંથનનું કેવડું મોટું તમને શિલ્પ જોવા મળે. તો આ કઈ નવી વાત તો છે નહીં. હવે એમાં બાપુનું સ્ટેન્ડ મને સાચું લાગ્યું કે ભાઈ જે નીલકંઠ ઝેર પીવે એટલે એમને જે નીલકંઠ મહાદેવની વાત કરી, તો મહાદેવ બધાનો બાપ છે એવું તો હું માનું જ છું. ગળામાં રુદ્રાક્ષ પહેરીને ફરવાનો મતલબ શું? મેં તો એકવાર કાઢીને બતાવેલો જાહેરમાં, આ ગળામાં આટલા વર્ષોથી મારી મા જીવતી ત્યારે 25 વર્ષ થઈ ગયા હશે, શેનો રુદ્રાક્ષ પહેર્યો હોય જો પછી મહાદેવ બન મારો બાપ ન લાગતો હોય. તો આ સ્વાભાવિક ક્રમની વાત છે. એમાં મારા ખ્યાલથી સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, એમાં લોકોએ પણ કેટલાક લોકોએ વિવેક ગુમાવ્યો, અને પછી એને કારણે જે કેટલાક બીજા વિડીયો જોયા તો મને પણ આઘાત લાગ્યો કે આ કેવી કેવી વાતો ચાલે છે એમ, કે અમારા ભગવાનની આસપાસ આ બધા બીજા ભગવાનો વંદન કરતા હોય. આ કમ્પેરિઝન જ પહેલા તો મને ગમી નહીં, અને કમ્પેરિઝન હોય તો આ સર્વોપરિતાની વાત મને ગમી નહીં. તો જય વસાવડાએ એવોર્ડ પરત કરવાના નિર્ણયનો પણ જવાબ આપ્યો. ગુમાવ્યો નથી, પણ સિદ્ધાંત ખાતર મને એમ લાગ્યું કે જે સંસ્થામાંથી સ્પષ્ટપણે, અને કેટલાક તોછડા શબ્દો બાપુ માટે વાપરવામાં આવ્યા, બાપુની માફીની જરાક વાયડાઈ સાથે માંગ કરવામાં આવી, તો મારે વિવેકપૂર્વક એ રકમ અને એવોર્ડ પરત કરવો જોઈએ. ખાલી એવોર્ડ પરત કરવું તો પણ નગુણો કહેવાય, જે રકમ લીધી એ પરત કરવી જોઈએ. એક મિત્ર આજે ફેસબુક ઉપર કહ્યું કે વ્યાજ પણ આપશો, એટલે મેં હસતા હસતા કહ્યું કે આ કંઈ શરાફી પેઢી હું ચલાવતો હોઉં અને સંસ્થાએ થાપણ મૂકી હોય એવું નથી, એટલે હું જે મૂળ રકમ છે એ સાચવીને પાછી આપી દઈશ. જે મિત્ર હતા હરદેવભાઈ એમને જ આપી દઈશ, એમને પણ મેં મેસેજ કર્યો છે, એમને ફોન નહોતો લાગતો ત્યારે, તો આપી દઈશ. એ મને અંદરથી ઉગેલું છે, મને એવો અંદરથી ધક્કો આવ્યો કે આ મારે કરવું જોઈએ. બીજા કેટલાક મિત્રોને પણ આવ્યો છે, માયાભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે પણ એવો નિર્ણય લીધો, કારણ કે માયાભાઈ બાપુની એટલા જ નજીક છે. જે લોકો માયાભાઈને ઓળખતા હશે એને આ કહેવું નહીં પડે. માયાભાઈ આહીર બાપુની ખાલી કલાકાર નથી, આ લોકો એમ કહે કે લેખક જય વસાવડા, કલાકાર માયાભાઈ આહીર, અમે બધા બાપુના પ્રેમીઓ છીએ. એમને પણ બાપુ અમને ગમતા હોય છે, કંઈ કંઈ કાર્યક્રમ હોય ત્યારે જ બાપુ પાસે જતા હોઈએ છીએ એવું નથી હોતું. બાપુનું સાનિધ્ય ગમતું હોય છે, બાપુની વિચારધારા ગમતી હોય છે, તો એક પારિવારિક સંબંધ જેવી વાત છે. આ તો સત્ય પ્રેમ કરુણાનો બાપુનો ઉપદેશ છે, એમ આખું જગત આવી જાય છે. એવું નથી કે ખાલી અમુક જ લોકો, અમુક જ ધર્મ કે અમુક જ સંપ્રદાય આવતા હોય. તો આખી વાતમાં મને એમ લાગ્યું કે બાપુના પક્ષે, મારો બાપુ તો ગોવર્ધન પર્વત તથલી આંગળી ઉપાડી શકે એટલા સક્ષમ છે, પણ ગોવાળિયા તરીકે મારે ઉભું રહેવું પડે, મને જે સાચું લાગે એ વાતની મારે સ્ટેન્ડ લેવું પડે. એ માટે મેં તો પહેલાંય લીધું આ સ્ટેન્ડ, આજે એવોર્ડ પરત આપ્યો એટલે અચાનક મીડિયાને રસ પડ્યો, મેં તો પહેલાંય ફેસબુક ઉપર જ લખી દીધું છે. તો આવનારા દિવસોમાં સ્વામિનારાયણ સંપ્રદાય અંગે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું જય વસાવડાએ. પરત કરું છું, કારણ કે હવે મારો સિદ્ધાંત, મારો અંતરાત્મા એવું ડંકે છે. મેં કોલેજમાંથી નોકરી 2002 છોડી, પેન્શન વાળી કાયમી નોકરી હતી. કોઈને કાઢવો પણ હોય ને મને, તો હું કોર્ટમાં જાઉં તો મને ઘરે બેઠા પગાર મળે. એ વખતે કનુભાઈ માવાણી સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, મને ફોન કરીને બોલાવેલો કે ભાઈ અમે તમારું રક્ષણ કરીએ, તમને કંઈક ચર્ચા હોય તો. મેં કીધું કે મારા સિદ્ધાંતને માફક ના હોય એવા વાતાવરણમાં મારાથી બહુ રહેવાય નહીં. મારા માતુશ્રી ગયા, અમે છોડત તો વહેલી મોડી છોડત, હવે મહાવીરની જેમ માં ગયા એટલે ખબર પડી કે વહેલી છોડવાનો આ ભગવાનનો આદેશ હશે, એટલે છોડી દીધી. હવે એવી ચિંતા ત્યારે નથી કરી, તો શું કોલેજોનો વિરોધી થઈ ગયો? શું શિક્ષણ સંસ્થાનો વિરોધી થઈ ગયો? હું તો કોલેજોમાં આજે જાઉં છું બોલવા માટે, કેટલી બધી કોલેજોમાં જાઉં છું.